રાજકોટ જિલ્લા કોટડા સાંગાણીના કરમાળ પીપળીયા ગામથી અપહરણ કરાયેલ સગીરાને પોલીસે હડમતિયા ગોલીંડા ગામ પાસેથી હેમખેમ મુક્ત કરાવી બે અપહરણકારોની ધરપકડ કરી હતી. કોટડા સાંગાણીના કરમાળ પીપળીયા ગામે રહેતી શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીરાને 4 ઇસમો ઘાતક હથિયાર ગળા ઉપર રાખી બાઇક ઉપર અપહરણ કરી લઈ જતા હતા તે વખતે કોટડા સાંગાણીના સરદાર આઉટપોસ્ટના પોલીસ કોન્સ્ટેબલોએ હડમતિયા ગોલીંડા ગામ પાસે પેટ્રોલિંગ કરતી વખતે શંકાસ્પદ હાલતમાં બે બાઇક પર સવાર થઈ આવી રહેલા 4 ઇસમોને અટકાવી તપાસ કરતા એક બાઇક ઉપર વચ્ચે ધાબળો ઉઢાડી મોંમાં ડૂચો મારીને સગીરાને ગળા ઉપર ધાર્યું રાખેલા હાલતમાં મળી આવતા અપહરણનો મામલો બહાર આવ્યો હતો. જો કે પોલીસની કામગીરી વખતે બે અપહરણકારો ભાગી છૂટ્યા હતા. પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીઓ કરમાળ પીપળીયા ગામની વાડીમાં મજૂરી કામ માટે આવેલ સગીરાને બદનામ કરવાના ઈરાદે અપહરણ કર્યાની કબૂલાત કરી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ભાગી છૂટેલા બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાત કો 12 બજે આયે થે તો જણ પછે એક માર બાપુજી ભાઈ એક માર ભાઈ ભાઈ ને એક માર પાય હતો. માર બાપુજીને કીધું ઉઠવા માંડી તો સાન માન હોય જાય નકર કાપી નાખીશ કે ન ઉઠી. પછી એક માર ભાઈ પાય હતો એને બી કીધું સન્માન હોય જાય નખર કાપી મારી નાખી દેસ કીધું. પછી માર બાલ પકડીને ઢેડીને લઈ જાય તે પછી મેં રાડે નાખી તો રાડે નો નાખતી નખર કાપી નાખીશ કે પછી ઓળી ઓલો મકાન હતા અહીંયા બી રાડે નાખી તો રાડે નો નાખતી નખર કાપી નાયમાં નાખી દેસ. પછી હું બાંધી દેધા પછી મોટરસાયકલ ને ભાગાડીને લઈ ગયા. પછી ઓલા કાચી રોડ હતી અહીંયા કઈ કા ઝાડવામાં કઈ કા લઈ ગયા. 12 વાગે 3 જણ આયા ચોર તો એક પાર્યો લઈને અમે મારા પાસે ગોરી પાસે અડાઈ દીધો. પછી 2 જણા રૂમમાં કેટલા 5 છોકરા સુરેલા તો ઓલો છોકરીનો મોટી છોકરીનો એક છોકરાનો પાર્યો ઓળાઈ દીધો ઓલાનો ને છોકરી મોટી છોકરીનો પસંદ ઉપાડીને જતી રહ્યા. પછી 1 જણો મારા પાસે રોઈ પાર્યો લઈને તો 2 જણા અહીંયા ઢળીને લઈ ગયા મારી છોકરીને સંગીતાને. પછી રાડી નાખતી નહીં કહો પછી આમ પછી રાડી નાખતી નહીં પછી મેં કહો રાડ્યું નાખે મારી છોકરી પપુજી કે બપુજી અમે કઈ લીધે લીધે પછી એક પછી 3 જણ ગયું આ ભવડી 3 જણા થઈ ગયા. મારી છોકરીને પછી અહીંયા તુવર છે અહીંયા નહીં આમાં ઢળીને લઈ ગયા. પછી મોટરસાયકલ આમાં તુવરમાં આમાં એટલામાં ઉસકા આમ કાંદળ મોટરસાયકલ બી જોઈ મોટરસાયકલ પછી બે વાળીને લઈ ગયા. પછી મેં શેઠને ફોન લગાડ્યો. શેઠ ખાતે ફોન લગાડ્યો તો શેઠ રાજકોટ જાય રહેલો. રાજકોટ જાય ફોન લગાવ્યો અરે સંજયભાઈ કાંઈ ગયા મેં તો મૂળ થઈ જાય. પછી બીજાને કહું કે ગામને તે આવે આવ્યો હતા કરતા ઢૂંઢતા ઢૂંઢતા તુવારમાં ગાયબ થઈ ગયા. કોટડા સાંગાણી તાલુકાના કરમાળ પીપળીયા ગામની સીમમાં રાજેશભાઈ પડારિયાની વાડીમાં ખેત મજૂરી કરતા સુમાજી ડાવરની સગીરભાઈની દીકરીને આ કામના આરોપીઓ પપ્પુસિંહ શિલધરભાઈ તથા કાલુસિંહ પાતલિયા અને એક અજાણ્યો માણસ બાઇકમાં આવી ફરિયાદીને હથિયારો બતાવી તેની સગીરભાઈની દીકરીનું અપહરણ કરી લઈ ગયેલ. જે આરોપીઓને સરદાર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભોગ બનનાર સહિત પકડી કોટડા સાંગાણી પોલીસને હવાલે કર ભોગ બનનાર તથા આરોપીઓનો કબજો કોટડા સાંગાણી પોલીસને સોંપતા આ બાબતે ગુનો રજીસ્ટર કરી આ કામની તપાસ શ્રી એલ ભટ્ટ સાહેબ સીપીઆઈ શ્રી ગોંડલનાઓ ચલાવતા હોય તેઓ સાહેબ આ ગુનામાં વપરાયેલ બાઇક તથા હથિયારો કબજે કરી ભોગ બનનારનો કબજો મેળવી તેના પિતાશ્રીને સોંપેલ છે.